ஒரு வனமாலம் நயன விஷாலம் துக்ஹரம் பிருந்தாவன சந்திரம் ஆனந்த கந்தம் பரமானந்தம் தரணிதரம் வல்லபு கணுஷாமம் பூரண காமம் அத்யபிராமம் பிரீதேகரம் பஜனந்த குமாரம் சர்வசுகசாரம் தத்துவ விசாரம் ப்ரஹ்மபரம் தத்துவ விசாரம் ப்ரஹ்மபரம் उर्मे धरी बैजंती माल वो मालिक मन बसियो सदा बिहारी लाल जना स्मरण मात्र थी 84 योजन ना फेरा टड़े जना ध्यान मात्र थी हैया मा भक्ति नी हिलोल चढ़े जेनी आराधना करिया थी रुवे रुवे भक्ति नी रणझण चढ़े एवं गोवर्धन धारी ठाकुर जी ना चरणों में साष्टांग वंदन भागवत भगवान ना चरणों में वंदन अने उपस्थित आप सर्वे नंदगांव ना सर्वे नगरजनों ने મોરબીના સર્વે નગરજનોને અમારા જય શ્રી કૃષ્ણ. માઇક ચાલુ છે કે બંધ છે? આ તરફ માઇક ચાલુ છે, આ બાજુ ભાઈઓ માઇક ચાલુ છે? ચાલુ છે. તો મેં કઈક કીધું જય શ્રી કૃષ્ણ. નંદગાંવનો અવાજ ને મોરબીનો અવાજ એટલો ધીમો ને ઢીલો થોડો હોય, બધા ભાવથી ને પ્રેમથી બોલો જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણનું નામ બોલતી વખતે તમારા ચહેરાના એક્સપ્રેશન તમે માર્ક કરજો, આવો આનંદ તમારા જીવનમાં બીજી એક પણ ક્ષણે ન હોઈ શકે. શ્રી કૃષ્ણનું નામ એવું છે કે એનું સ્મરણ કરવાથી આપોઆપ ચહેરા ઉપર સ્મિત આવી જાય. અને આમ પણ ભગવાનને હસતા ચહેરા ખૂબ ગમે છે, ભલે રડતા રડતા એણે આપણને આ પૃથ્વી પર મોકલા હોય, પણ ઈશ્વરની સામે જવું ત્યારે હંમેશા હસતા ચહેરે જવું, કારણ કે ભગવાનને હસતા ચહેરા ખૂબ ગમે છે. હોગિયા મોટા ભગવાનને ગમતા નથી. મારા એક ભાઈબંધ છે, એનું મોઢું એવું હો ગયું કે સામે ચડે ને તો આપણને ટેન્શન ચડી જાય. એલચીના હાથ વાણ દરિયામાં ડૂબી ગયા હોય ને એવો ચહેરો ટેન્શનવાળો. પાછો રોજ સવારે મંદિરે જાય, એક દિવસ મંદિરે દર્શન કરવા ગયો ને તો ભગવાન ઊંધા ફરીને ઊભા રહી ગયા. તો જણ મૂંઝાણો પ્રભુએ કે મારી કંઈ ભૂલ થઈ, આજ કેમ દર્શન નથી દેતા? ભગવાન કે તું રોજ અહીંયા શું કામ આવશ? એ કે પ્રભુ મારો દિવસ સારો જાય ને એટલે ભગવાન કે અમારી કોક દી એવી ઈચ્છા ન હોય. તારું જ હો ગયું મોઢું જોઈને રોજ દી અમારે શરૂ કરવાનું. બસ અત્યારે તમારા ચહેરા ઉપર જે સ્મિત છે ને જાળવી રાખજો, કેમકે આપણે ઈશ્વરની સામે બેઠા છીએ, ભાગવત ભગવાનની સામે બેઠા છીએ. અને મનને આ તરફ વાળીને કહીએ કે ભજ મન ગિરિવર ધારી કુંજ બિહારી શ્રીનાથજી. Hey.
भजमन गिरवर धारी कुंज बिहारी श्रीनाथ जी, 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 तेरी लीला सबसे न्यारी न्यारी कुंज बिहारी श्रीनाथ।
તાલીઓ છે નહીં પડી, સ્પીકર આગું ગયું એની પડી કે કીર્તન ની પડી ને, તો વાંધો નહીં. બસ આવી રીતે હસતા હસતા આપણે ભક્તિ કરવી છે. શ્રીમદ ભાગવત સપ્તાહ, ભગવાન શ્રી કૃષ્ણના શ્રી મુખેથી નીતરેલા શબ્દો 5000 વર્ષ પહેલા આજે પણ આપણને સમજાતા નથી, તો એ મહાન વિભૂતિને સમજવા માટે હજુ કેટલા હજાર વર્ષો જોશે એની ખબર નથી. શ્રી કૃષ્ણને સમજવા ખૂબ અઘરા છે, ખૂબ અઘરા છે. એની એક એક લીલાઓનો સાર સમજવો ખૂબ અઘરો છે. અને ભાગવત ભક્તા અહીંયા જે સપ્તાહ બેઠી છે, 7 દિવસની સપ્તાહ હોય, બેઝિકલી આ 7 દિવસની પાઠશાળા છે. આ પાઠશાળામાં જો એક દિવસનો એક વાક્ય પણ જો તમારા હૃદયમાં ઉતરે તો મારી દ્રષ્ટિએ આખું જીવન સફળ થઈ જાય એવા ભાગવત ભગવાન છે. અનેરું મહત્વ છે શ્રીમદ ભાગવતનું. એક નાનકડો પ્રસંગ તમારી સમક્ષ મૂકું છું. બાપ દીકરો બે વાતો કરતા હતા, એ કે તું રોજ મારી પાસેથી ખિસ્સા ખર્ચીને પૈસા લઈ જાશ, આ જે પૈસા છે એ પૈસા તું ક્યાં રાખશ? તો કે તમારે શું કામ છે, તમે આપી દીધા પછી તમારે ભૂલી જવાનું? તો કે એમ નહીં, પૈસા છે ને એ સાચવવાની વસ્તુ છે, તું ક્યાં રાખશ એ કે, કારણ કે ચોર હોય તો ચોરી કરી જાય, ક્યાંક ખોવાઈ જાય, એટલે યોગ્ય જગ્યાએ તું પૈસા રાખશ કે વાપરી નાખશ એ મને ખબર હોવી જોઈએ. એ કે તમે આપી દીધા પછી તમારો હક પૂરો થઈ ગયો, હું ક્યાં રાખું છું તમારે નહીં જોવાનું. અંતે પિતાએ ખૂબ જીદ કરી એટલે દીકરો એને ભગવાનની પૂજા કરવાના રૂમમાં લઈ ગયો. ભાગવત ભગવાનની ચોપડી ખોલી તો ત્યાં પાને પાને ક્યાંક 50ની નોટ, ક્યાંક 100ની નોટ, ક્યાંક 500ની નોટ મૂકેલી હતી. ત્યાં એણે પૈસા હાંચવા હતા. એટલે પિતા છે ને ખૂબ ગુસ્સે થયા, એ કે તું મૂરખ છો, કેવું પવિત્ર પુસ્તક છે આપણું, ધર્મગ્રંથ છે, આની અંદર પૈસા હાચવવાના હોય? આ માયા છે, આમાં તારે પૈસા નો હચવાય. ત્યારે દીકરા એમ કીધું કે તમે કહેતા હતા ને કે ચોર હોય તો ચોરી કરી જાય. આ બહેનો ખબર છે પોતાના ઘરેણા છે એ લોટના ડબ્બામાં રાખે ને ચાખંડના ડબલામાં રાખે ને, કારણ કે ચોર આવે તો તિજોરી ખોલે, ચાખંડના ડબલા થોડા ઊંધા કરે, હવે ચોરી સમજી ગયા છે પેલા એ ઊંધા કરે. એટલે દીકરાએ એમ કીધું કે ભાઈ આ પૈસા મેં આની અંદર એટલા માટે રાખેલા છે કારણ કે ચોર આવશે તો તિજોરી ખોલશે, ચાખંડના ડબલા ઊંધા કરશે, ઘરના કબાટ ખોલશે, પણ ચોરી કરવા માટે ક્યારેય ભાગવત ભગવાનમાં હાથ નહીં નાખે. અને જે દિવસે એ ચોર શ્રીમદ ભાગવતમાં જો ચોરી કરવા માટે હાથ નાખશે ને એક લીટી વાંચી જશે ને તો જિંદગીમાં બીજી વાર ચોરી નહીં કરે. આ ભાગવત ભગવાનનું મહત્વ છે. અને એવા ભાગવતની પધરામણી આજે આપના આંગણે આ નંદગાંવમાં થઈ છે. ત્યારે ઠાકોરજીના કીર્તનોની રસલાણ સમગ્ર ગુજરાત નહીં સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં વૈષ્ણવો વસે છે ત્યાં વૈષ્ણવની મંગલા જે સ્વરથી થાય છે, એ સ્વર એટલે નિધિબેન ધોળકિયા. ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમી ચેરમેન શ્રી યોગેશભાઈ ગઢવી, મંત્રી શ્રી નાનુભાઈ વાનાણી અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, આ સર્વેના સહયોગથી અમે આજે આપના આંગણે પધાર્યા છે. ત્યારે ઠાકોરજીની ભક્તિનો અવસર, અહીંયા જેટલા લોકો બેઠા છે એટલા માટે તો ઠાકોરજીનો હાથ છે જ, તો જ એ અહીંયા સુધી આવી શક્યા હોય. પણ જે જગ્યાઓ ખાલી છે એ જગ્યામાં કદાચ તમારા કોઈ સગા સંબંધી સ્નેહી કોઈ બેસવાના હશે ને અહીંયા સુધી નથી આવી શક્યા, એમના માટે પણ પ્રાર્થના કરવી છે કે અહીંયા જેટલા લોકો નંદગાંવમાં ઉપસ્થિત છે એ બધાના વતી પ્રાર્થના અમારા
નીતિનભાઈ દેવકાના કંઠે અમી ભરેલી ને જરૂર રાખો મેવાડના શ્રીનાથજી. ચરણ કમળમાં શીશ નમાવે વંદન કરો શ્રીનાથજી, ચરણ કમળમાં શીશ નમાવે વંદન કરો શ્રીનાથજી. દયા કરીને ભક્તિ દેજો મેવાડના શ્રીનાથજી, અમે ભરેલી નજરો રાખો અમે ભરેલી.